નમસ્કાર કૂકવિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગણેશજીના પ્રિય એવા ચૂરમાના લાડુ ચૂરમાના લાડુ આજે આપણે ગુજરાતી સ્ટાઇલથી બનાવીશું ચૂરમાના લાડુ સ્વાદે ખૂબ જ સરસ લાગતા હોય છે તો ચાલો ચૂરમાના લાડુ બનાવવાનું શરૂ કરીએ હું અહીં આજે જે પણ ઇન્ગ્રેડિયન્ટ યુઝ કરું છું તેની ડિટેલ્સ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકો છો લાડુ બનાવવા માટે આપણે સૌપ્રથમ મુઠિયા બનાવી લઈશું તો તેના માટે મેં ત્રણ કપ ઘઉંનો કકરો લોટ લીધો છે હવે લોટમાં આ રીતે વચ્ચે ખાડો કરીને તેમાં ઘીનું મોયણ આપીશું પાંચથી છ ટેબલ સ્પૂન મેં નાખ્યું છે તમે તેલનું મોણ પણ આપી શકો છો પરંતુ ગુજરાતી સ્ટાઇલમાં ઘીનું મોયણ આપવામાં આવે છે ઘીનું મોયણ આપણે મુઠ્ઠી પડતું આપવાનું છે હવે આપણે ગરમ પાણીથી લોટ બાંધી લઈશું લોટ આપણે ભાખરી જેવો કઠણ બાંધવાનો છે હવે લોટ બંધાઈને રેડી થઈ ગયો છે હવે આપણે તેમાંથી મુઠિયા બનાવી લઈશું એક મીડિયમ સાઇઝનો લુવો લઈશું અને હાથથી સારી રીતે મસડીને આ રીતે આંગળીથી તેના ઉપર નિશાન લગાવી દઈશું આ રીતે આપણે બીજા મુઠિયા પણ બનાવી લઈશું મુઠિયા આપણે મીડિયમ સાઈઝના અને આ રીતે હાથથી કાપા પાડીને રાખવાના જેથી સારી રીતે તળાઈ જાય મેં બધા જ મુઠિયા બનાવીને રેડી કરી લીધા છે હવે તેને ડીપ ફ્રાય કરીશું હવે મુઠિયા તળવા માટે એક કઢાઈ લઈ લીધી છે હવે તેમાં ગાયનું ચોખ્ખું ઘી નાખ્યું છે મેં તમે તેલમાં પણ મુઠિયા તળી શકો છો પરંતુ ચોખ્ખા ઘીમાં બનાવેલી મીઠાઈનો સ્વાદ સો ગણો સરસ હોય છે હવે આપણું ઘી મુઠિયા તળવા માટે ઇનફ ગરમ થઈ ગયું છે હવે તેમાં મુઠિયા નાખી દઈશું મુઠિયાને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તળવાના છે અને બંને બાજુ બ્રાઉન કલરના તળવાના છે મુઠિયાને ફેરવતા જઈને બંને બાજુથી બ્રાઉન કલરના તળી લઈશું મુઠિયા તળાઈને રેડી છે હવે તેને નીકાળી દઈશું સેમ આ રીતે આપણે બીજા મુઠિયાને પણ તળી લઈશું મેં બધા જ મુઠિયા તળીને રેડી કરી લીધા છે હવે લાડુને આપણે એકદમ ગુજરાતી ટેસ્ટ આપવા માટે એક બાઉલમાં એક કપ બેસન લીધું છે તેમાં બે નાની ચમચી ગરમ ઘી નાખી દઈશું મેં મુઠિયા તળેલું જ ઘી લીધું છે હવે તેમાં બે ચમચી રૂમ ટેમ્પરેચર વાળું દૂધ લઈ લઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને તેને આ રીતે દબાવીને દસ મિનિટ રેસ્ટ આપી દઈશું આ પ્રોસેસને ગુજરાતીમાં દાબો દીધો કહેવામાં આવે છે હવે દસ મિનિટ થઈ ગઈ છે હવે જે બેસનને આપણે આ રીતે દબાવીને રાખ્યું હતું તેને એક મોટો ચાણો લઈને ચાળી લઈશું જેથી આપણું બેસન એકદમ કણીદાર બનશે મેં બેસનને ચાળી લીધું છે એકદમ કણીદાર બનીને રેડી થઈ ગયું છે હવે આપણે બેસનને ઘીમાં શેકીશું તેના માટે મેં થોડું ઘી લીધું છે તેમાં કણીદાર બેસન નાખી દઈશું અને તેને ઘીમાં સારી રીતે શેકીશું બેસનને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનું છે બેસન જેમ જેમ શેકાતું જશે તેમ તેમ તેનું ટેક્સચર બદલતું જશે અને હલકું થતું જશે અને તેમાંથી એક સ્મેલ પણ આવશે બેસન આપણું શેકાઈને ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ ગયું છે હવે તેમાં બે ટેબલ સ્પૂન સોજી નાખીશું હવે હું તેમાં બે ચમચી સૂજીના ભાગનું ઘી નાખીશ અને તેને પણ સારી રીતે શેકી લઈશું સોજી શેકાતા જરા પણ વાર નહીં લાગે બેસન સારી રીતે શેકાયેલું છે તો સોજી એકથી બે મિનિટની અંદર જ શેકાઈ જશે હવે આપણું બેસન અને સોજી શેકાઈને રેડી થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી પણ તેને એકથી બે મિનિટ સુધી આ રીતે હલાવવું જરૂરી છે ગરમ કડાઈના લીધે તળિયે દાજી જશે ગુજરાતી સ્ટાઇલમાં આ રીતે બેસન અને સોજીને ઘીમા શેકીને લાડુમાં નાખવામાં આવે છે જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે એક મિક્સર જાર લઈ લઈશું તેમાં મુઠિયાને મોટા કટકા કરી લઈશું અને મિક્સરને ઓન ઓફ ઓન ઓફ કરીને કકરું દળી લઈશું હવે મુઠિયાના ચૂરમાને આપણે એક મોટા ચારણામાં ચાળી લઈશું આ રીતે આપણે ચારણામાં ચાળવાથી ચૂરમું એક જ સરખું બને છે અને હવે જે ચારણામાં મોટા કણ રહ્યા છે તેને પણ ફરીથી મિક્સરમાં નાખીને દળે લઈશું મેં આ રીતે બધું જ ચૂરમું બનાવીને રેડી કરી લીધું છે હવે તેમાં આપણે જે બેસન અને સોજી શેકીને રાખ્યું હતું તેને પણ આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં એક કપ દળેલી ખાંડ નાખીશું મેં ઘરે મિક્સરમાં પીસીને જ નાખી છે હવે તેમાં અડધી ચમચી એલચી જાયફણનો પાવડર નાખીશું હવે તેમાં કટ કરેલા કાજુ બદામ દ્રાક્ષ નાખી દઈશું ડ્રાયફ્રૂટ તમારી પસંદના કોઈ પણ નાખી શકો છો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં અડધો કપ ઘી નાખી દઈશું ઘી આપણે લાડવાને વાળી શકીએ તેટલું નાખવાનું છે મેં અહીંયા મુઠિયા તળેલું જ ઘી યુઝ કર્યું છે હવે હાથની મદદથી પણ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું આટલા પ્રમાણમાં મારે અડધા કપ ઘીની જરૂર પડી છે અને સારી રીતે બાઇન્ડ પણ થઈ જાય છે હવે આપણે તેના લાડવા વાળી લઈશું હવે આપણે થોડું ચૂરમું હાથમાં લઈને બે હાથની મદદથી સારી રીતે રાઉન્ડ શેપનું લાડુ વાળી લઈશું હવે આ રીતે આપણે બીજા બધા જ લાડવાને વાળી લઈશું સારી રીતે મેં બધા જ લાડુ વાળીને રેડી કરી લીધા છે હવે આપણે લાડુને એકદમ સરસ લૂક દેવા માટે ખસખસથી કોટ કરી લઈશું તો તેના માટે મેં અહીંયા ડીશમાં થોડી ખસખસ લીધી છે હવે હાથને ખસખસવાળો કરી લઈશું અને લાડુ લઈ લઈશું અને તેને આ રીતે સરસ રીતે કોટ કરી લઈશું સેમ આ રીતે આપણે બીજા બધા લાડુને પણ ખસખસથી કોટ કરી લઈશું જેથી આપણા લાડુ એકદમ સરસ દેખાય હવે આપણા ગુજરાતી સ્ટાઇલથી ચૂરમાના લાડુ બનીને રેડી છે લાડુને હવે આપણે એક સર્વિંગ ડિશમાં લઈ લઈશું તમે પણ આ ગણેશ ચોથ પર ગુજરાતી સ્ટાઇલથી ચૂરમાના લાડુ બનાવો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો જો તમને મારી આજની રેસિપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ વિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ બહુ જલ્દીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય